પ્રશ્ન પૂરો થાય કે પ્રશ્ન પૂરો થાય કે પ્રશ્નાર્થ કરવો
જવાબ પૂરો થાય કે અપૂર્ણ વિરામ કરવું જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બે, કહ ધાન્ય ભક્ષણ અણ ઉપર ટપકું છે, અને ટપકું ન કહેવાય એને શું કહેવાય? અનુસ્વાર. એટલે ધાન્ય ભક્ષણ કેવી રીતના વચાય છે? જવાબમાં આવશે અલમ ધાન્ય ભક્ષણ કરોતિ. લ ઉપર અનુસ્વાર છે એટલે શું ઉચ્ચારણ થશે? મન. ધાન્ય ભક્ષણ કરોતિ. ત્યાર પછી નંબર ત્રણ, સાથે પુત્ર તૃષ્ણતે. જવાબમાં આવે છે સાથે ભૂમો તૃષ્ણતે. તો સૌ પ્રથમ પહેલા આપણે પ્રશ્ન નંબર બે ના કુલ ત્રણ પ્રશ્ન જોઈ લઈએ. શું કહે છે સૂત્રમાં? કે નીચેના પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપો. પ્રશ્ન નંબર એક, એક ચક્ષુ અસ્તિ, એટલે એક આંખ કોને છે? જવાબમાં આવે છે કાકહ એક ચક્ષુ અસ્તિ, એટલે કાગડાની એક આંખ છે. ત્યાર પછી નંબર બે, કહ ધાન્ય ભક્ષણ કરોતિ, કોણ અનાજનું ભક્ષણ કરે છે? તો જવાબમાં આવે છે અલમ ધાન્ય ભક્ષણ કરોતિ. ત્યાર પછી નંબર ત્રણ, સાથે પુત્ર તૃષ્ણતે. જવાબમાં આવે છે સાથે ભૂમો તૃષ્ણતે. હવે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર બે ના ચાર અને પાંચમો પ્રશ્ન જોઈએ. રથમ પુત્ર યાતિ, રથમ પુત્ર યાતિ. જવાબમાં લખો રથમ પર્વત અગ્રે યાતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, રામે કા પ્રશિતા, રામે કા પ્રેષિતા. જવાબમાં આવે છે રામે સીતાયા સુવર્ણશ મુદ્રિતા પ્રેષિતા. ત્યાર પછી પ્રશ્ન નંબર છ, જયંતમ કશ્ય પુત્ર, જયંતમ કશ્ય પુત્ર. જવાબમાં લખો જયંતમ ઇન્દ્રશ્ય પુત્ર. પ્રશ્ન નંબર બે ના ચાર અને છ પ્રશ્ન આપણે જોઈએ. રથ પુત્ર યાતિ, તો કે જવાબ આવે છે રથ પર્વતાગ્રે યાતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, રામેણ કા પ્રેષિતા, રામે શું મોકલેલું હતું? તો જવાબ આવે છે રામેણ સીતાયા સુવર્ણશ્ય મુદ્રિકા પ્રેષિતા, રામે સીતા માટે સોનાની લીટી મોકલેલી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર છ, જયંતમ કશ્ય પુત્ર, તો જવાબ આવે છે જયંતમ ઇન્દ્રશ્ય પુત્ર. અહીંયા આપણે
બે છે તે પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર ત્રણ. તો લખજો પ્રશ્ન નંબર ત્રણ ની સૂચના કે કૌંસમાં ને યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા ખોલો. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર ત્રણ, તેની સૂચના છે કૌંસમાં ને યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા ખોલો. પણ તમે સૂચના લખો નીચેની ખાલી જગ્યા ખોલો. ખાલી જગ્યામાં આવે છે બ્રહ્મા. ત્યાર પછી ખાલી જગ્યા નંબર બે, ઓજાંતે પેયમ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આવે છે તક્રમ. તક્રમ એટલે છાસ. ત્યાર પછી ખાલી જગ્યા નંબર ત્રણ, અપદમ સપ્તશ્ય અર્થ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આવે છે પાદન ઇતહ. પાદન ઇતહ. ત્યાર પછી ખાલી જગ્યા નંબર ચાર, રથ ખાલી જગ્યા ચલતી. ખાલી જગ્યામાં જવાબ આવે છે વાયુ વેગે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર પાંચ, વિષ્ણુ પદ ખાલી જગ્યા પ્રોક્તમ. ખાલી જગ્યામાં જવાબ આવે છે દુર્લભ. તો જોઈએ છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર ત્રણ છે તે પૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર ચાર. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર પાંચ. બરાબર, પ્રશ્ન નંબર ત્રણ પછી પ્રશ્ન નંબર ચાર છે કે નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો. બરાબર, એમાં પહેલો શ્લોક ભોજન તે પાઠ્યપુસ્તકમાં શ્લોક નંબર ત્રણ.
તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને સુંદર અક્ષરે લખવાનું છે. અને ત્યાર પછી આવે છે નીચે આપેલા ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો. નીચેના ગુજરાતી શબ્દો સંસ્કૃત શબ્દોમાં લખો. એમાં આપણે પહેલો શબ્દ જોઈએ ભોજન બાર. ભોજન બાર એટલે એને સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? તો કે ભોજાંતે. ભોજાંતે. ત્યાર પછી નંબર બે મુખ વિનાનું. તો એને સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? અમુખ. ત્યાર પછી નંબર ત્રણ એક ડબલું. તો એને સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? પદમ એકમ. ત્યાર પછી આવે છે નંબર ચાર વીટી. તો સંસ્કૃતમાં લખાશે મુદ્રિકા. ત્યાર પછી આવે છે નંબર પાંચ દુર્જના. એટલે સંસ્કૃતમાં લખાય દુર્ગામી. ત્યાર પછી નંબર છ બળદ પર બેસનાર. તેને સંસ્કૃતમાં શું લખાશે? વૃષારૂઢો અથવા વૃષારૂઢો. તો જોઈએ હવે પ્રશ્ન નંબર પાંચ શું કહે છે કે નીચેના ગુજરાતી શબ્દ સંસ્કૃત શબ્દમાં લખો. પહેલો શબ્દ છે ભોજનમાં સંસ્કૃતમાં લખાય ભોજાંતે. નંબર બે મુખ વિના એટલે સંસ્કૃતમાં લખાય અમુખ. ત્યાર પછી નંબર ત્રણ એક ડબલું એટલે સંસ્કૃતમાં લખાય પદમ એકમ. પદમ એટલે પ એટલે ડબલું અને એકમ એટલે એક. ત્યાર પછી નંબર ચાર વીટી એટલે મુદ્રિકા. ત્યાર પછી નંબર પાંચ દૂરજનારો એટલે સંસ્કૃતમાં લખાય દૂરગામી. ત્યાર પછી નંબર છ બળદ પર બેસનાર એટલે સંસ્કૃતમાં લખાય વૃષારૂઢો અથવા વૃષારૂઢો એટલે બળદ. બરાબર. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર પાંચ છે તે પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર છ શબ્દો આપ્યા છે જેના આધારે અન્ય શબ્દો લખો. એમાં આપણે પહેલું જોઈએ વૃષમ. વૃષમ ઉપરથી વૃષારૂઢ. અશ્વ
તેમાં લખો અશ્વારૂઢ ગજ, તો લખજો ગજારૂઢ ત્યાર પછી વૃક્ષ, તો લખજો વૃક્ષારૂઢ ત્યાર પછી નંબર બે પદક ઉપરથી જેવી રીતના શબ્દ બનાવવાના છે તેમાં જોઈએ ર તો રથાગ્રી
વૃક્ષ વૃક્ષ આપે કર તો કર આપે બરાબર પાછળ શું આવું જોઈએ તો કે ગ્રે તો ત્રણેય શબ્દમાં અર્થાગ્રે વૃક્ષાગ્રે અને કરાગ્રે આવી ગયું તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 6 છે તે પૂર્ણ થાય છે તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 પેલિકાઓ એટલે જુદા જુદા પ્રકારના જે ઉખાણ હતા તેનો આપણે સ્વાધ્યાય લખી અને સમજૂતી ચર્ચા સાથે પૂર્ણ થાય છે અને આજે તમારે હોમવર્કમાં ચેપ્ટર નંબર 3 પેલિકા તેનું ભાષાંતર એકવાર તમારી રૂપમાં સુંદર અક્ષરે લખી અને કંઠસ્થ કરવાનું રહેશે અને આવતા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 પેલિકા તેની માત્ર ભાષાંતરની સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરીશું.